આપણે સ્ટાન્ડર્ડ 11 માં લાસ્ટ ટાઈમ જોયેલું છેલે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું બરાબર છે ચેપ્ટરનું નામ હતું સમપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા બરાબર છે હવે આજે આપણે જોશું ત્યારે આપણે જોયું સમપુષ્પી વનસ્પતિ છે તેના બે પ્રકાર પાડ્યા હતા તો કે સામાન્ય રીતે સમપુષ્પી વનસ્પતિનો જે બહારનો ભાગ છે તેને હવાઈ તંત્ર કહ્યું હતું હવાઈ ભાગ અને બીજો હતો એટલે કે હવાઈ ભાગ એ પ્રરોહ તંત્ર કીધું હતું અને બીજો ભાગ હતો કે જે જમીનની ઉપર અંદરની સપાટી હોય તો તેને ભૂમિગત ભાગ એટલે કે એને સામાન્ય રીતે નામ રાખ્યું હતું મૂળ તંત્ર હવે ત્યારબાદ આજે આપણે જોશું તો સામાન્ય રીતે સ્થાનને આધારે તેના પ્રકારો શું કે વનસ્પતિના સ્થાનને આધારે પ્રકારો આપણે જોઈએ ઓકે સ્થાનને આધારે તેના બે પ્રકાર પડે છે પ્રાથમિક મૂળ મૂળના સ્થાનને આધારે બે પ્રકાર પડે છે જે રૂપેલું છે પ્રાથમિક મૂળ અથવા એનું બીજું નામ છે સ્થાનિક મૂળ અને બીજો છે અસ્થાનિક મૂળ તો કે મૂળના સ્થાનને આધારે મૂળના બે પ્રકાર પડે છે તો કે પહેલું પ્રાથમિક મૂળ છે અને એટલે કે સ્થાનિક મૂળ અને બીજો ભાગ છે એનો અસ્થાનિક મૂળ હવે સામાન્ય રીતે પ્રાથમિક મૂળ છે એ દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે દ્વિદળી વનસ્પતિમાં મૂળ દ્વિદળી વનસ્પતિ કોને કહેવાય તો કે જેની અંદર બીજપત્ર બે બીજપત્રની હાજરી હોય તો તેને દ્વિદળી વનસ્પતિ કહેવામાં આવે છે હવે દ્વિદળી વનસ્પતિ છે તેનું ભ્રૂણ મૂળમાંથી વિકાસ પામતી રચના છે ક્યાંથી રચના પામે છે ભ્રૂણમાં મૂળમાંથી વિકાસ પામતી રચના છે સામાન્ય રીતે આ પ્રાથમિક મૂળ છે તેને જોઈએ તો કે સામાન્ય રીતે એનું ભ્રૂણ છે પ્રાથમિક મૂળ તે સોટી આકારનું હોય છે પ્રાથમિક મૂળ કેવું હોય છે પ્રાથમિક મૂળ સોટી આકારનું જોવા મળે છે અને એક્ઝામ્પલ યાદ રાખવાનું છે દાખલા તરીકે રાઈ આ વનસ્પતિમાં સામાન્ય રીતે સોટી આકારનું જોવા મળે છે એટલે કે આ રીતે આ જમીન છે તેના નીચેના ભાગમાંથી આ રીતે સોટી આકારનું ભ્રૂણ એટલે કે આ રીતે સતત વૃદ્ધિ જોવા મળે છે અને કે સોટી આકાર બરાબર છે ત્યારબાદ જોઈએ તો કે અસ્થાનિક મૂળ હવે અસ્થાનિક મૂળ કઈ રીતે તો કે સામાન્ય રીતે અસ્થાનિક મૂળ એટલે કે સામાન્ય રીતે વનસ્પતિ એમાં પ્રકાંડ એની શાખા અને કર્ણમાંથી નિર્માણ પામતા મૂળને શું કહેવાય અસ્થાનિક મૂળ અસ્થાનિક મૂળ એટલે કે વનસ્પતિ છે તો તેના કયા કયા અંગ તો કે પ્રકાંડ એની શાખા અને પર્ણમાંથી જે મૂળ નિર્માણ પામે તો તેને કે શું અસ્થાનિક મૂળ કહેવામાં આવે છે અને એનું બીજું નામ છે આગંતુક મૂળ આનું બીજું નામ છે આગંતુક મૂળ આગંતુક મૂળ પણ કહેવામાં આવે છે અને એટલા એક્ઝામ્પલ એમાં યાદ રાખવાનું છે ઘાસ વડ અને મોસ્ટેરા એમાં સામાન્ય રીતે આ રીતે જોવા મળે છે અને સામાન્ય રીતે આ અસ્થાનિક મૂળ છે એનું પ્રાથમિક અલ્પજીવી હોય છે આનું પ્રાથમિક મૂળ કેવું છે અલ્પજીવી છે હવે અલ્પજીવ હોવાથી થોડા ટાઈમ બાદ આ મૂળ નાશ પામે છે અલ્પજીવી હોવાથી થોડા સમય બાદ તે નાશ પામે છે બરાબર છે અલ્પજીવી છે એટલા માટે બરાબર હવે વનસ્પતિ જેમાં અમુક સમય બાદ નાશ પામે છે એટલે કે આવી રીતે સમજીએ તો કે આવી રીતે આવી રીતે જોવા મળે છે અમુક સમય બાદ નાશ પામે હવે જોઈએ વનસ્પતિ જેમાં અમુક સમય બાદ નાશ પામે તો આ રીતે અને કે અસ્થાનિક એટલે કે નાશ થઈ તંતુ જેવું નિર્માણ થાય છે હવે નાશ પામે એનું અને ત્યાં તંતુ જેવું નિર્માણ થાય છે અને જે સામાન્ય રીતે પ્રકાંડમાંથી નિર્માણ પામતું હોવાથી નાશ પામી અને તંતુ નિર્માણ થાય છે અને આ તંતુ નિર્માણ થાય છે અને જે પ્રકાંડમાંથી નિર્માણ થતા હોવાને કારણે આ પ્રકાંડમાંથી તંતુ નીકળતા હોવાને કારણે તેને અસ્થાનિક મૂળ કહેવામાં આવે છે બરોબર છે તો પહેલા આપણે સ્થાનને આધારે બે પ્રકાર પાડ્યા પ્રાથમિક મૂળ અને અસ્થાનિક મૂળ કે પ્રાથમિક મૂળ એટલે બીજું નામ છે સ્થાનિક મૂળ અને સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે એટલે કે ભ્રૂણમાંથી વિકાસ પામતી રચના છે અને સામાન્ય રીતે તેનું સોટી આકારનું મૂળ તંત્ર જોવા મળે છે એક્ઝામ્પલ રાઈ નામની વનસ્પતિને સતત વૃદ્ધિ આવે તે થાય છે જ્યારે અસ્થાનિક મૂળ
તો કે વનસ્પતિના કયા ભાગો તો કે વનસ્પતિના પ્રકાંડ શાખા અને પર્ણમાંથી નિર્માણ પામતા મૂળને સામાન્ય રીતે સ્થાનિક મૂળ આગંતુક મૂળ કહેવામાં આવે છે એક્ઝામ્પલ ઘાસ વડ મોટેરા હવે સામાન્ય રીતે આ પ્રાથમિક મૂળ છે જે અલ્પજીવી છે તે થોડા સમય બાદ નાશ પામે છે પણ થોડા સમય બાદ નાશ પામી અને એની જગ્યાએ પ્રકાંડમાંથી આવી રચના મૂળ જેવી તંતુ જેવી રચના નિર્માણ પામે છે તો એને કહેવાય અસ્થાનિક મૂળ કહેવામાં આવે છે લખી લો અસંખ્ય તંતુઓ
જેવા મૂળનું નિર્માણ પ્રકાંડના તલ ભાગે અસંખ્ય તંતુ એટલે કે આ પ્રકાંડ છે એના તલ ભાગે અસંખ્ય તંતુ જેવા મૂળનું નિર્માણ તો એને કે શું તંતુમય મૂળતંત્ર અને સામાન્ય રીતે તંતુમય મૂળતંત્ર એનો એક્ઝામ્પલ આપણે જોઈએ તો ઘઉં મકાઈ અને શેરડી સામાન્ય રીતે આમાં જોવા મળે છે બરાબર છે હવે સામાન્ય રીતે આનો ભૂમિગત ભાગ છે અને હવાઈ ભૂમિગત પણ જોવા મળે અને હવાઈ પણ જોવા મળે છે એનું કાર્ય શું છે મૂળતંત્રનું કાર્ય શું છે તો કે એનું કાર્ય જમીનમાંથી ક્ષારોનું શોષણ જમીનમાંથી જે ક્ષારો એને જોઈતા હોય જોઈતા પ્રમાણમાં ક્ષારોનું શોષણ કરે છે ત્યારબાદ બીજું શું કરે તો કે પાણીનું શોષણ અને જમીન સાથે જકડી રાખે આ એનું કાર્ય છે જમીનમાંથી ક્ષારોનું શોષણ કરવું ત્યારબાદ પાણીનું શોષણ કરવું અને જમીન સાથે જકડી રાખવું એ એનું કાર્ય છે હવે જોઈએ આગળ તો કે વૃદ્ધિ છે વૃદ્ધિ માટે અંતઃસ્ત્રાવનું નિર્માણ કયા અંતઃસ્ત્રાવો તો કે વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી છે એ અંતઃસ્ત્રાવનું નિર્માણ બરોબર છે ત્યારબાદ વધારાના ખોરાકનો સંગ્રહ પણ કરે છે વધારાના ખોરાકનો સંગ્રહ કરે છે બરાબર છે તો આપણે જોયું મૂળતંત્રના આપણે બે ભાગ જોયા તો કે સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર હવે સોટીમય મૂળતંત્ર છે કે સતત વૃદ્ધિ છે હવે સતત વૃદ્ધિ છે એટલે કે પ્રાથમિક હોય છે અને ગૌણ મૂળ કહેવાય તો પહેલા પ્રાથમિક મૂળ વિકસે ત્યારબાદ એનાથી અલગ અલગ શાખાઓનું નિર્માણ થાય દ્વિતીયક શાખા એનાથી તૃતીયક શાખાનું નિર્માણ થાય એટલે કે સામાન્ય રીતે આ સોટીમય મૂળતંત્ર છે અને જે ભૂમિગત હોય છે જ્યારે તંતુમય મૂળતંત્ર શું છે તો કે પ્રકાંડના તલ ભાગ્યા પ્રકાંડ છે એના તલ એટલે નીચેના ભાગે અસંખ્ય તંતુ જેવા મૂળનું નિર્માણ તો એ તંતુમય મૂળતંત્ર એક્ઝામ્પલ યાદ રાખવાનું છે ઘઉં મકાઈ અને શેરડી હવે ભૂમિગત અને હવાઈ પણ જોવા મળે છે અને કાર્ય છે તો કે જમીનમાંથી ક્ષારોનું શોષણ પાણીનું શોષણ જમીન સાથે જકડાઈ રહેવું જકડી રાખે છે અને વૃદ્ધિ માટે અંતઃસ્ત્રાવનું નિર્માણ કોની વૃદ્ધિ તો કે વનસ્પતિ માટે વનસ્પતિની વૃદ્ધિ માટે અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે છે અને વધારાના ખોરાકનો તે સંગ્રહ કરે છે આ એનું કાર્ય છે બરાબર લખી દો હવે ત્યારબાદ જોઈએ તો કે મૂળના પ્રદેશો પ્રલંબન ધીમે ધીમે કોષો વિસ્તરણ પામી અને પરિપક્વ થઈ અને
અને તેમાંથી ધીમે ધીમે શાખાઓ નિર્માણ થતા અને કે શું પરિપક્વ પ્રદેશ આ પરિપક્વ પ્રદેશમાં મિત્રો યાદ રાખો ધીમે ધીમે ત્યાંની અંદર જલવાહક પેશી અને અન્નવાહક પેશી આવેલી હોય છે જલવાહક પેશી અન્નવાહક પેશી એટલે કે સામાન્ય રીતે આ કોષો છે વિભેદન પામી અને પેશીનું નિર્માણ કરે છે કોષો વિભેદન પામી અને પેશીનું નિર્માણ કરે છે હવે પરિપક્વ પ્રદેશ એટલે કે એનો બીજો મતલબ એમ થાય છે કાપી અથવા બીજું નામ થાય વિભેદન અને પરિપક્વ આવો એનો મતલબ થાય છે બરાબર છે હવે વિસ્તરણ પ્રદેશ છે તો કોષનું એમાં શું થાય છે તો કે કોષનું કદ વધે છે અને બીજું કોષની લંબાઈમાં વધારો થાય છે એટલા માટે આ પ્રદેશને એને કીધો વિસ્તરણ પ્રદેશ બરાબર છે હવે વર્ધનશીલ પ્રદેશ નવા નવા કોષનું નિર્માણ થાય છે વર્ધનશીલ પેશી હવે વર્ધનશીલ પ્રદેશ છે વર્ધનશીલ પેશી આ નામ આવેલી હોય છે વર્ધનશીલ પેશી આપણે એમ કહીએ છીએ વૃક્ષોમાં વર્ધનશીલ પેશી આવેલી હોય છે એટલા માટે સામાન્ય રીતે વૃક્ષને તમે ગમે એટલું કટ કરો તો પણ વૃદ્ધિ કન્ટિન્યુ ચાલુ રાખે એટલે કે ચાલ્યા જ રાખે છે બરાબર છે એની બરાબર છે પહેલા મેં કેવી રીતે આ મૂળ છે મૂળની રચના છે પહેલા આવશે મૂળ ટોક એટલે કે મૂળ ટોક શું કરે છે તો કે મૂળને રક્ષણ આપે છે એક્ઝામ્પલ આપણે પતંગ ચગાવીએ તો આપણને ખબર હોય તો આપણે આકાશમાં જ્યારે પતંગ ચગાવીએ છીએ ત્યારે આંગળીમાં જે રબર છે એની રચના આપણે પહેરીએ છીએ એનો મતલબ શું છે કે જે આપણને આંગળી છે એને રક્ષણ આપે બરાબર છે એમાં મૂળ ટોક છે કેમ છે રચના તે મૂળને રક્ષણ આપે છે ત્યારબાદ એના પછી જોઈએ તો કે કોષો સતત અહીંયા વિસ્તરણ વર્ધનશીલ એટલે કે નવા નવા કોષોનું નિર્માણ થાય છે તો એને કે શું વર્ધનશીલ પ્રદેશ અને શા માટે વર્ધનશીલ પ્રદેશમાં નવા નવા કોષોનું નિર્માણ થાય છે કારણ કે એની અંદર વર્ધનશીલ પેશી આવેલી છે અને સતત વર્ધનશીલ પેશી સતત વિભાજન એટલે કે સતત જમીનમાં વૃદ્ધિ પામે હવે સતત જમીનમાં વૃદ્ધિ પામે છે તેથી તેનું રક્ષણ જરૂરી છે તેથી તેનું રક્ષણ જરૂરી છે નહીતર તે જમીનના કણો સાથે પ્રસારો અનુભવે છે જો એનું રક્ષણ ન થાય નહીતર તે જમીનના કણો સાથે પ્રસારો અનુભવે બરાબર છે નવા નવા કોષોનું નિર્માણ થતું હોવાને કારણે એનું રક્ષણ માટે આવેલું હોય છે મૂળ ટોપ બરાબર છે રક્ષણ માટે કોનું તો કે વર્ધનશીલ પ્રદેશ છે એના રક્ષણ માટે વર્ધનશીલ પ્રદેશના રક્ષણ માટે મૂળ ટોપ જેવી રચના આવે છે આંગળીના વેઢા જેવી રચના છે આ વર્ધનશીલ પેશી આવેલી છે જે સતત વિભાજન પામે છે સતત જમીનમાં વૃદ્ધિ પામે છે અને તેથી સતત વિભાજન પામતી હોવાને કારણે તેનું રક્ષણ થવું જરૂરી છે નહીતર તે જમીનના કણો સાથે ઘસારો અનુભવે છે બરાબર છે ત્યારબાદ જોઈએ તો કે વર્ધનશીલ પેશી કેવી હોય છે તો કે નાના કદના અંદર કોષો હોય છે એની અંદર સામાન્ય રીતે જીવરસ આવેલો હોય છે અને એની દિવાલ કેવી હોય છે તો કે પાતળી દિવાલ આવેલી હોય છે ઘટ્ટ જીવરસ હોય જીવરસ કેવો હોય છે ઘટ્ટ એકદમ ઘટ્ટ જીવરસ હોય છે વર્ધનશીલ પેશી તો કે એના કોષ છે એ નાના કદના હોય છે ઘટ્ટ જીવરસ આવેલો હોય છે અને એની કોષ દિવાલ છે તે પાતળી આવેલી હોય છે બરાબર છે ત્યારબાદ
સામાન્ય રીતે આની અંદર અધિસ્તરીય પેશી આવેલી છે શું આવેલી હોય છે અધિસ્તરીય પેશી આ અધિસ્તરીય પેશી આવેલી છે એમાં કોષો આવેલા છે અને જેની દીવાલ કેવી આવેલી છે પાતળી આ અધિસ્તરીય કોષો આની અંદર આવેલા છે અહીંયા અધિસ્તરીય કોષો છે ના માટીના કોષો છે હવે માટીના કણો દ્વારા પાણીનું શોષણ થઈ ગયું અને પછી અધિસ્તરીય કોષો આવેલા છે અધિસ્તરીય પેશીના કોષો છે જેની દીવાલ પાતળી છે તેથી સરળતાથી પાણીનું ત્યાં શોષણ થાય છે હવે મૂળના એના પછી આ મૂળના પ્રદેશો હતા આના પછી જોઈએ છીએ આપણે મૂળના રૂપાંતરણ જુઓ પહેલા મૂળના પ્રદેશો જોયા કયા કયા પહેલા મૂળ ટોપ પછી વર્ધનશીલ પ્રદેશ વિસ્તરણ પ્રદેશ જલવાહક અને પરિપક્વ પ્રદેશ પરિપક્વ પ્રદેશમાં જલવાહક પેશી અન્નવાહક પેશી આવેલી છે અને ત્યારબાદ આપણે જોયું તો કે વર્ધનશીલ પેશી છે એ સતત વિભાજન પામે છે સતત જમીનમાં વૃદ્ધિ પામે છે એટલે તેનું રક્ષણ થવું જરૂરી છે એટલે એના માટે કઈ રચના આવેલી છે અહીંયા મૂળ ટોપની રચના આવેલી છે હવે ધીમે ધીમે પરિપક્વ પ્રદેશના મૂળ રોમ થાય છે મૂળ રોમ વિકાસ પામે છે કે મૂળ રોમને કારણે સરળતાથી પાણીનું શોષણ થાય છે જમીનમાંથી હવે મૂળ રોમનો છેદ લઈએ તો એની અંદર શું આવેલા હોય છે તો કે સામાન્ય રીતે ઉપર અધિસ્તરીય પેશીના કોષો આવેલા છે આ અધિસ્તરીય પેશીના કોષો છે એની દીવાલ પાતળી હોવાને કારણે જમીનમાંથી સરળતાથી પાણીનું શોષણ કરી શકે છે બરાબર છે હવે મૂળના રૂપાંતરણોની વાત કરીએ તો સામાન્ય કાર્યો ઉપરાંત વધારે એના મૂળના સામાન્ય કાર્યો તો છે જ એટલે કે જમીનમાંથી પાણીનું શોષણ કરવું એવા તો કાર્યો છે એના ઉપરાંતના બીજા પણ કાર્યો છે વધારાના કાર્યો તો એને કહે છે મૂળના રૂપાંતરણ તો એક્ઝામ્પલ કેટલા કાર્ય છે તો કે ચાર કાર્ય છે પહેલું તો કે ખોરાક સંગ્રહ માટે એના પછી ખોરાક સંગ્રહ એના પછી બીજું આવશે ખોરાક સંગ્રહમાં જોઈએ આપણે લાઈનમાં જોતા જોઈએ તો એક્ઝામ્પલ મૂળો વાત કરીએ આવી રચના હોય છે ત્રાકાકાર મૂળાની રચના ત્રાકાકાર બરાબર ખોરાકનો સંગ્રહ કરે છે ત્યારબાદ ગાજરની વાત કરીએ તો એની આસપાસ સંકુચમય છે અને ત્યારબાદ આપણે બીટની વાત કરીએ જેની રચના ભ્રમરાકાર છે તો કે ખોરાક સંગ્રહ તો કે મૂળ છે તેનો યુઝ ખોરાક સંગ્રહ તરીકે પણ થાય
છે ત્યારબાદ જોઈએ તો કે આપણે જોઈ લીધું આગળ તો કે મૂળના બે પ્રકારો છે ખોરાક સંગ્રહમાં કેટલીક વનસ્પતિમાં વધારાના ખોરાકનો સંગ્રહ મૂળમાં થાય છે બરાબર કેટલીક વનસ્પતિમાં વધારાના ખોરાકનો સંગ્રહ તો કે મૂળમાં થાય છે તો મૂળના બે પ્રકાર છે પાછા આપણે જોઈ લીધું આગળ કયા કયા મૂળ તો કે તંતુમય મૂળ હતું અને બીજું કયું હતું સોટીમય મૂળતંત્ર બરાબર તંતુમય મૂળતંત્ર અને સોટીમય મૂળતંત્ર તંતુમય મૂળતંત્ર અને સોટીમય મૂળતંત્ર હવે તંતુમય મૂળતંત્ર ગાજર મૂળ બી ગાજર મૂળા બી અને સલગમમાં જોવા મળે છે બરાબર છે તંતુમય મૂળતંત્ર અને જ્યારે સક્કરિયા અને ડહાલિયા કે જેની અંદર સામાન્ય રીતે ગુચ્છ જોવા મળે છે નીચે ગુચ્છ જેવી રચના હોય છે ગુચ્છ જોવા મળે કે જેની અંદર તંતુમય મૂળતંત્ર એને કહેવામાં આવે છે નીચે ગુચ્છ જેવી રચના બરાબર છે એક્ઝામ્પલ મેં તમને એમ કીધું સોટીમય મૂળતંત્ર તેમાં કયું ગાજર તો ગાજર એટલે આ મૂળો છે બરાબર આ ગાજર અને આ પીઠ એટલે કે મૂળો અને આ પીઠ બરાબર આ રચના અને સોટીમય મૂળતંત્ર છે એમાં તો ગુચ્છ જેવી રચના ડહાલિયા અને સરગમમાં જોવા મળે હવે ત્યારબાદ પહેલો તો આપણે થઈ ગયું ખોરાક સંગ્રહ માટે થાય છે અને એના પછી સક્કરિયાની વાત કરીએ તો સક્કરિયાની દોરી દઉં એક એટલે તમને થઈ જાય સોટીમય મૂળતંત્ર તો એક્ઝામ્પલ આવી ગુચ્છ જેવી રચના જોવા મળે છે જમીનની અંદર આવી રીતે જોવા મળે બરાબર આ સક્કરિયા છે કે જેની અંદર સામાન્ય રીતે ખોરાકનો સંગ્રહ થાય છે અહીંયા સુધી આપણે રાખ્યું પછી નેક્સ્ટ ટાઈમ બરાબર